આણંદના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે ત્રણ દિવસથી ડ્રોન દેખાતા ભયનો માહોલ ફેલાયો. અરડી બાદ હવે બેચરી ગામમાં પણ રાત્રિના સમયે ડ્રોન દેખાઈ રહ્યા છે. આણંદ અને ખેડાના ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોન દેખાવાની ઘટના સતત વધી રહી છે. રાત્રે 10 વાગ્યાથી લઈ સવારના 4 વાગ્યા સુધીના સમયમાં કઠલાલ, માતર તથા મહુધાના ગ્રામ્ય વિસ્તારમાં આકાશમાં ડ્રોન ચડી આવે છે. છેલ્લા 2-3 દિવસથી આવી ઘટનાઓ અલગ અલગ ગામમાં સામે આવી રહી છે. હવે ઉમરેઠ નજીક બેચરી ગામે ડ્રોને દેખા દીધી છે. પરિણામે ભયભીત ગ્રામજનોએ પોલીસને બોલાવી પડી. 2-3 દિવસથી આબમાં દરરોજ ડ્રોન દેખાય છે અને ગામની પબ્લિક બધી જોઈને બીવે છે. બધા ટોરે ટોરે વળે છે. આ ડ્રોન કોણ ઉડાડે છે, ક્યાંથી ઉડાડે છે કંઈ ખબર પડતી નથી અને આનું મકસદ શું છે એ કોઈને ખબર પડતી નથી. ડ્રોન દેખાવાની આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ અરડી ગામે આવી ઘટના બની હતી. કેમેરાવાળા 6 ડ્રોન દેખાયા હતા. એક તરફ ગ્રામજનોમાં કુતૂહલ પણ છે અને ભય પણ જણાઈ રહ્યો છે. કારણ કે ડ્રોન ક્યાંથી આવે છે, કોણ ડ્રોન ઉડાવી રહ્યું છે, આ રીતે રાતના સમયે ડ્રોન ઉડાડવાનો શું ઉદ્દેશ્ય છે. અમુક જગ્યાએ ડ્રોન દેખાયા છે એ વાત પણ સાચી છે અને એ બાબતની હાલ પોલીસ તપાસ કરી રહી છે. કોઈ પણ વ્યક્તિએ ડ્રોન ઉડાડવાનો હેતુ શું છે અને જો એને કોઈ અલગ પર્પઝથી ઉડાડેલું છે તો એ બાબતનું ક્લિયર કટ લીગલ એક્શન લેવામાં આવશે. હાલ અમે એ બાબતની તપાસ કરી રહ્યા છીએ. અમારી એસઓજી ટીમ પણ જે પ્રાઇવેટ ફાર્મ હાઉસીસ હોય, પ્રાઇવેટ જગ્યાઓ હોય ત્યાં પણ ચેક કરી રહી છે કે લોકો કોઈ પણ પ્રકારની અફવામાં ન આવે, કોઈ ડરે નહીં. જ્યારે અરડીમાં ડ્રોન દેખાયા ત્યારે જિલ્લા પોલીસ વડાએ તપાસની ખાતરી આપી હતી. જો કે પોલીસ તપાસ કરીને કોઈ સત્ય સામે લાવે તે પહેલા જ અન્ય એક ગામમાં ઉડતા ડ્રોન સ્થાનિકો માટે ચિંતાનું કારણ બન્યા છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ.